તો સૌથી ઊંચામાં ઊંચી ઊંચાઈ પર છે જ્યાં ટુરિસ્ટ જઈ શકે એવી ઊંચાઈ પર છે સૌથી ઊંચામાં ઊંચી. બેઝિકલી આ પોઈન્ટ પર અમે અહીંયાથી થઈને અહીંયા આવ્યા અને સ્કાય વોક કરવું હશે તો વર્લ્ડ હેરિટેજ વ્યૂ, સો વર્લ્ડ હેરિટેજ વ્યૂમાં જઈને જોવાનું થશે. સો આ પોઈન્ટ પર જઈશું અમે અને ત્યાંથી ઓલમોસ્ટ આખી આ ખાઈ દેખાશે અને એકદમ કોર્નર પર છે, એકદમ કોર્નર પર. સો એનો આનંદ ઉઠાવીશું. બાકી રેસ્ટોરન્ટ્સ છે, ખાવા પીવાનું બહુ જોરદાર છે. સ્કાય વોક પોઈન્ટ હતો, બહુ ફેમસ છે હોલસ્ટેટનો. સો એ પોઈન્ટ પતાવી અને હવે ત્યાંથી રેસ્ટોરન્ટ, હવે બીજા પોઈન્ટ પર મેપમાં જઈએ છે જે ત્યાં સુધી જવાનું છે આ પાથ પર, એટલે એ ડિરેક્શનમાં જઈએ છે. પણ 650 મીટર સુધી જવાનું છે સોલ્ટ માઇન સુધી. સોલ્ટ માઇન છે, હોલસ્ટેટની બહુ બધી હિસ્ટરી જોડાયેલી છે સોલ્ટ માઇન જોડે. સો એ પ્લેસ જોવા જઈએ છે. બટ યાર વસૂલ છે નહીં નજારો, વર્થ, બહુ જોરદાર છે. હવે નેક્સ્ટ સ્ટોપ થોડીક સિટી ફરીએ, જે દૂરથી ગામ દેખાતું હતું હોલસ્ટેટનું સૌથી નાનકડું ગામ, એ સિટીમાં થોડીક લટાર મારી દઈએ. ફર્સ્ટ ક્લાસ.
10-10 યુરોમાં હવા મળે છે અહીંયા. અહીંની હોલસ્ટેટની એર બહુ ફ્રેશ હોય છે, 10-10 યુરોમાં હવા. અને મેં બીજી વસ્તુ એ ઝાડ ગુલાબનું આટલું લાંબુ જોયું, વાહ, ઓલ ટાઈમ અહીંયા સુધી ઓસમ. હવે દિવસ એન્ડ થવાનો છે અને બસ ડિનર કરવા માટે જઈ રહ્યા છે. ધેટ્સ ઇટ. થર્ડ ડે, નીકળવાની તૈયારી. 11 વાગ્યા ખાલી કરવાનું છે. હવે એ જ ગેલેરીમાં સેમ વ્યૂ સાથે. આજે એટમોસ્ફિયર બહુ સરસ છે, મજાનું છે. આહ, સો નીકળવાની તૈયારી છે. કેમ કે 5:15 મારી ટ્રેન છે સાલ્ઝકમરગુટથી મ્યુનિક, મ્યુનિક ટુ બર્લિન. એટલે ઘરેથી પછી ઘરેથી નીકળો એટલે બધું સાફ સફાઈ કરતે જવું પડે. આગળનો એરિયા તો ઘરનો, ફ્રન્ટ સાઈડ આપણી કાર, આ ઘર અને સામાન વામાન જે થયો હોય, કચરો વચરો થયો હોય ફેંકી દેવો પડે. આ એન્ટ્રન્સ હતું ઘરનું અને અહીંયા કચરો ફેંકી દેવાનો બેકયાર્ડમાં. આવી એક ગલી છે. વાહ. બીજી વસ્તુ એ છે ને કે અહીંયા ઘર બધા લાકડાના બી બહુ હોય છે. દરેક ઘર લાકડાના, લાકડું બહુ યુઝ કરે છે, સસ્તું મળે છે અહીંયા. ઘણા બધા સ્ટોરેજ બી બહુ બધા હોય છે લાકડાના. વાહ, સ્વિમિંગ પુલ બનાવ્યું છે જો. સો આ બી લાકડાનું, બસ લાકડા જ લાકડા છે. આ બી અહીંયા સ્ટોર થયેલા લાકડા છે. ઓટો મારીએ, ચેકઆઉટ કરી દઈએ, પછી મળીએ પાછા.